સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા સ્વસ્તિક લેક સોસાયટીમાં બે પરિવાર વચ્ચે થયેલી મારામારીનો વિડિયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે। જો કે ઘટનાની જાણ બાદ ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા। સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા સ્વસ્તિક લેક સોસાયટીમાં બે પરિવાર વચ્ચે થયેલી મારામારી ચારને હોસ્પિટલમાં ખસેડવાનો વારો આવ્યો છે। વાત એમ છે કે શ્રવણ કુમાર પાંડે જણાવ્યું હતું કે પિતા બાલ્કનીમાં બેઠા હતા, બાજુના ટાવરનો છોકરો ડિવાઈડર કૂદીને કોમ્પ્લેક્સમાં આવ્યો હતો, જેને બૂમ પાડી મેઇન ગેટથી પ્રવેશ કરવા કહ્યું હતું। બસ આ વાતને લઈ છોકરાના માતા પિતા ચાર પાંચ જણાને લઈને તેમના ઘરે દોડી આવ્યા હતા। દરવાજો ખોલતા જ મારામારી પર આવી ગયા હતા। ત્યારબાદ બ્લેડ કે ચપ્પુ વડે પરિવારના ત્રણ અને બચાવવા આવેલા એકને ગળાના ભાગે ઘા મારી દીધા હતા। વધુમાં જણાવ્યું હતું કે ભારે હોબાળો થતાં પોલીસ દોડી આવી હતી। ઈજાગ્રસ્ત પરિવારને તાત્કાલિક સારવાર માટે સિવિલ મોકલ્યા હતા। ત્યારબાદ હુમલાખોર પરિવાર સામે તપાસ શરૂ કરી હતી। શ્રવણ કુમાર પાંડે મિલમાં નોકરી કરતા હોવાનું અલ્હાબાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। આ હુમલામાં તેમની પત્ની શશીબેન ઉંમર વર્ષ 36, પિતા કમલાશંકર, બચાવવા આવેલા રિતેશ નામના યુવાનને ઈજા થઈ હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। આ ઘટના છે કાલે રાત્રે 8:45 જેવા હું બાલ્કનીમાં બેઠા હતા, આપણે મકાનમાં ત્રીજા માળે બાલ્કનીમાં બેઠા હતા। તેની પાછળ સાઈડ ગ્રાઉન્ડ હતો ને એ આપણી અપાર્ટમેન્ટની બાઉન્ડ્રી છે, તો બાઉન્ડ્રી કૂદીને પેલો એક સાગર કરીને છોકરો છે જે ટપોરી કિસ્મનું છે એ આપણી બિલ્ડિંગમાં આવવાનું કરતો હતો, તો મને એને બાલ્કનીમાંથી ના પાડ્યો કે ભાઈ તમે દિવાલ કૂદીનો સોસાયટીની અંદર ના આવો, તમે આવવાનું હોય તો તમે મેઇન ગેટથી આવો। તો એમ કીધું કે એ તો બધા આવે છે, હું પણ આવું છું। તો મને કીધું ભાઈ તમે આવશે તો મને કેમેરા કાઢીને તારે મતલબ પોલીસ સ્ટેશનમાં હમણાં 100 નંબર ફોન કરીને તને આપી દઈશું। તો એ પછી પાછો જઈને મેઇન ગેટથી અંદર ગયા ને પછી જઈને મમ્મી પાપા અને જે કંઈ કીધું હોય તે મમ્મી પાપા અને એના એક મોટા ભાઈ એ બધા લઈને મારે ઘરે આવી ગયા કરીબ 9:15 વાગે। હા, તો એ પછી હું બાલ્કનીમાં બેઠા હતા તે પછી મારા દરવાજા થથપાવ્યા જોર જોરથી, તો મારી બહુને મારા છોકરા ટીવી જોતા હતા, તો એ પછી ઊઠીને મારી બહુ દરવાજા ખોલો, એ માર્યો તો 4 જણા હતા। હં, તો એ દરવાજા ઠોકો તો પછી મારી બહુ ઊઠીને દરવાજા ખોલો તો એ ગાલ આપવા લાગ્યો ને એમ કીધો કે તારે પાપા કયા છે એને બોલાવ, એને મારી નાખીશું, એ બધો કહેવા લાગ્યો। તો એને કીધું ભાઈ શું થઈ ગયો, તો એટલામાં હું બાલ્કનીમાંથી આવી ગયો, મને કીધું ભાઈ શું થઈ ગયો, શું છે, મને તેને કંઈ કીધું નથી, કંઈ ગાલ આપ્યા નથી, મને તો એટલો કીધું કે ભાઈ તમે આ બાઉન્ડ્રી જે છે બાઉન્ડ્રી કૂદીને તમે આ બાજુ નથી આવો, તમે આવવાનું હોય તો મેઇન ગેટથી આવો, તો એમાં આપણે કંઈ ગુનાહ કીધો। તો એટલામાં તો એના છોકરાના એના પપ્પા છોકરાને એ ધડાધડ પેલો બ્લેડ હતો, એ જે બ્લેડ આવે પેલો આરી જેવા ને એક ચાકુ જેવા હતો, એ ફટાફટ મારવા લાગ્યો ને મારે છોકરાને મારી દીધો ને હું બીજ બચાવ કરવા ગયો તો મને પર ચલાવી દીધો, મારે બહુને મારી દીધો, મારે બહુના પેલો 12 ટાંકા આવ્યા છે ને અહીંયા અંદરથી જે નસ છે એ કપાઈ ગયા હતા। ત્યારે આપણે ફોન કરીને આપ જે સોસાયટીવાળા આવ્યા એ બધું બચાવવા માટે આવ્યા, એમાં એક હિતેશ પાઠક કરીને હતો એ પણ બચાવવા માટે આવ્યા, એને પર ભાગેલો છે, એને પર એનો અસ્ત્રો મારી દીધો છે। એ પછી સોસાયટીવાળા બધા ભેગા થયા ને પછી આપણે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા, સિવિલ હોસ્પિટલમાં બધું આપણે તપાસ કીધો, તપાસ કરીને પેલો ટાંકા માર્યો તો પેલો 12 જેવા ટાંકા મારે બહુને આવ્યા ને 10-12 જેવા ટાંકા મારે છોકરાને આવ્યા ન એનો પછી કોવિડ હિસાબે એને એડમિટ લીધો નથી, તો મને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ આવે, આપણે અહીંયા બાબા હોસ્પિટલમાં આપણે એને સારવાર કરાવી રહ્યા છે ને હમણાં એના બાટલા ચાલી રહ્યો છે ને એ ડાક્ટર બધું રિપોર્ટ લખીને આપેલો છે। તો આપણે ડિંડોલી પોલીસ સ્ટેશન એને ઉપર ખાલી 324 જેવા ગુના દાખલ કરી છે, 323-324, જબકી ડાક્ટરે કીધું ને પેલો બધા જે કાગજ જોયો છે એમાં કહે છે કે ભાઈ આ તો 307 બને છે, કેમ કે એનો ઘાવ મોટો છે
हाँ ए डिंडोली पुलिस के भी रीते 324 से दाखल की दो छे, ये कहीं लागे छे के आरोपी ने बचाव करी रहा छे। हाँ इतलू मारी छे के आप साहब ने मेहरबानी थी डिंडोली पुलिस ने कही करसो के जे कायदेसर जे गुनो बने छे 307 इन्हें दाखल करे न मारे गरीब ऊपर मेहरबानी करे। ब्यूरो रिपोर्ट, S9 न्यूज़, सूरत।